નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ અમૃતા માર્શલ અને હું અનુસ્નાતક શિક્ષણશાસ્ત્ર વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી સેવાઓ આપું છું આજે આપણે આ સેશનમાં મલ્ટીમીડિયા મલ્ટીમીડિયાની સમજ અને તેમાંના કેટલાક ઘટકોની સમજ પ્રાપ્ત કરીશું શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જે વિદ્યાર્થીને માનવ બનાવવાની કામ કરે છે એનામાં માનવ્યનું સર્જન કરે છે તેનામાં માનવતાનો વિકાસ કરે છે આ પ્રક્રિયા સિવાય પણ શિક્ષણ પ્રક્રિયામાં અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે જેમાં આપણે એમ સમજી શકીએ કે સમગ્ર શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષક વિદ્યાર્થી અને અભ્યાસક્રમ ત્રણેય પરસ્પર જોડાયેલા ઘટકો છે પરંતુ આ ત્રણેય ઘટકોને જોડનાર જો કોઈ સેતુ હોય તો તે છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અધ્યયન અધ્યાપન પ્રક્રિયા પૂર્વનિશ્ચિત હેતુઓ સાથે થાય છે જેમાં શિક્ષકે વિદ્યાર્થીઓ માટે કેટલાક હેતુઓ નિશ્ચિત કર્યા છે અને હેતુઓની સાથે ખૂબ અગત્યનું છે તે છે વિદ્યાર્થીઓ લર્નિંગ આઉટકમ્સ લર્નિંગ આઉટકમ્સ એટલે અધ્યયન નિપજો કે અધ્યયન નિષ્પત્તિઓ જે હેતુઓ આપણે પૂર્વનિશ્ચિત કર્યા હોય તેમાંથી વિદ્યાર્થીઓ કેટલું શીખી શક્યા છે અથવા તો વિદ્યાર્થીઓને નિપજ કેટલી મળી છે તે વધુ અગત્યની છે આપણે સૌ જાણીએ છીએ તેમ કહેવાયું છે કે શિક્ષકનું કામ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શીખવવાનું હોતું નથી શિક્ષકનું કામ વિદ્યાર્થીઓને શીખવવાનું હોતું નથી પરંતુ શિક્ષક તો વર્ગખંડમાં એવા વાતાવરણનું સર્જન કરે છે જેનાથી વિદ્યાર્થીઓ આપમેળે શીખવાની પ્રક્રિયામાં જોડાય છે એટલે વિદ્યાર્થીઓ આપણે સમજી શકીએ કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કેટલી બધી મહત્વની છે આ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે ઘણા વર્ષોથી ઘણા શિક્ષણ ચિંતકો એ સંશોધન કરી રહ્યા છે કે કેવી રીતે આપણે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને વધુ અસરકારક અને સફળ બનાવી શકીએ કે જેનાથી આપણા લર્નિંગ આઉટકમ્સ પર ફરક પડે જેનાથી વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે શીખી શકે અને જે વિદ્યાર્થીઓને આપવાનું છે તે વિદ્યાર્થીઓ અર્થપૂર્ણ રીતે લઈ શકે શિક્ષણ ચિંતકોએ જે સંશોધનો કર્યા તેના પરિપાક સ્વરૂપે અથવા તેના પરિણામ સ્વરૂપે આજે વિશ્વ સમક્ષ ઘણી બધી શિક્ષણ પદ્ધતિઓ અસ્તિત્વમાં છે અને આપણે સૌ જાણીએ છીએ તેમ આ બધી શિક્ષણ પદ્ધતિઓ જે છે તે વિષય વસ્તુને અનુરૂપ પસંદ કરવામાં આવે છે આપણે જાણીએ છીએ જો અંગ્રેજી વિષયના શિક્ષક હોય તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ છે કમ્યુનિકેટિવ એપ્રોચ છે સ્ટ્રક્ચરલ અપ્રોચ છે ઇક્લેક્ટિક અપ્રોચ છે એવા ઘણા બધા અભિગમો અને એવી ઘણી બધી અધ્યાપન પદ્ધતિઓ જો સામાજિક વિજ્ઞાનના શિક્ષક છીએ તો પ્રોજેક્ટ પદ્ધતિ વિશે આપણે સૌ જાણીએ છીએ તો તે પ્રકારે ઘણી બધી અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ કરીને શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અધ્યયનમાં સાંકળે છે મહત્વની બાબત અહીં એ છે કે વિદ્યાર્થીઓનું સંકલન અથવા વિદ્યાર્થીઓનું ઇન્વોલ્વમેન્ટ કેટલું થાય છે તેની ઉપર અધ્યયન પ્રક્રિયાની ગુણવત્તા નિર્ભર કરે છે એટલે માની લઈએ કે જો માત્ર શિક્ષક પોતાના શબ્દ વડે પોતાના અવાજ વડે અને માત્ર શિક્ષક કેન્દ્રમાં રહીને વિદ્યાર્થીઓ સમક્ષ પ્રત્યાયન કરશે તો બની શકે કે વર્ગખંડ કંટાળાજનક બની શકે વિદ્યાર્થીઓ કદાચ તેને સાંભળશે પણ મગજમાં જે સમજવાની પ્રક્રિયા થવાની હોય તે કદાચ ન પણ થઈ શકે તો તેવા સંજોગોમાં કદાચ એ પદ્ધતિ અસરકારક નથી નીવડતી તો વિદ્યાર્થીઓનું ઇન્વોલ્વમેન્ટ કેવી રીતે થઈ શકે અને આપણે એમ કહીએ છીએ કે એબીએલનો કોન્સેપ્ટ છે એક્ટિવિટી બેઝડ લર્નિંગ કે જ્યાં વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવૃત્તિઓ મૂકવામાં આવે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ કરવામાં આવે અને આ પ્રવૃત્તિઓના ઇન્વોલ્વમેન્ટ થકી વિદ્યાર્થીઓ જે છે એ અધ્યયનમાં સફળતાથી જોડાઈ શકે છે પરંતુ આપણા કેટલાક વિષય વસ્તુના મુદ્દા એવા પણ છે કે જ્યાં દરેક સમયે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવી એ શક્ય હોતું નથી તેવા સંજોગોમાં બીજું શું થઈ શકે જેનો ઉત્તર આપણી સમક્ષ આપ્યો છે વિજ્ઞાન અને ટેકનોલોજીની એક ક્રાંતિ મલ્ટી મીડિયા જ્યાં સુધી શિક્ષક પાસે તેનો અવાજ તેના શબ્દો એકમાત્ર માધ્યમ હતું ત્યારે પ્રત્યાયન માત્ર ને માત્ર શિક્ષકના અવાજ અને શબ્દો વડે થતું અને એ આંતરક્રિયા ઘણી વખત એક માર્ગી પણ બની ગઈ છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ જો અધ્યયન પ્રક્રિયાને અર્થસભર બનાવવી હોય તો આ અધ્યયન પ્રક્રિયા એ દ્વિમાર્ગી થવી જોઈએ આંતરક્રિયા શિક્ષક વિદ્યાર્થી વિદ્યાર્થી શિક્ષક અને વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે પણ જો થાય ત્યારે અને ત્યારે માત્ર આપણો જે વર્ગખંડ છે એ રસપ્રદ બને છે એન્ટરટેનમેન્ટવાળો બને છે અને વિદ્યાર્થી ખરેખર આનંદમય રીતે શીખતા જાય છે તેઓને ખબર પણ નથી હોતી અને શીખવાની પ્રક્રિયા ત્યાં સ્થાન લઈ લેતી હોય છે એટલે આપણે જોઈએ છે કે મલ્ટીમીડિયા જે શબ્દ છે જે આ એક ક્રાંતિ થઈ એના કારણે શિક્ષકના પક્ષે એક ખૂબ જ નવી અધ્યયન અધ્યાપન પદ્ધતિમાં તેનો ઉપયોગ થઈ શક્યો જ્યારે સાધનો અને મશીનો શોધાયા અને ત્યારબાદ જે વ્યક્તિ છે જે માનવી છે તે આકૃતિ દોરતા ચિત્રો દોરતા ડ્રોઈંગ કરતા કેમેરાની શોધ તથા ફોટોગ્રાફ્સ લેતા તેમાં પણ પાછી રંગીન ચિત્રો રંગીન ફોટોગ્રાફ્સ થતાં એમાં પણ આપણે જાણીએ છીએ ટુ ડી થ્રી ડી અને ફોર ડી વર્ઝન્સ જે ડાયમેન્શન્સ પણ બતાવે છે ઇવન હવે આપણા અવાજનું રેકોર્ડિંગ અવાજની સાથે સમગ્ર બનાવ ઘટના કે પ્રસંગનું લાઈવ રેકોર્ડિંગ પણ આપણે કરીએ છીએ અને તે પ્રકારે આ તમામ સાધનોની શોધ થતાં આ વિવિધ માધ્યમોનો ઉપયોગ એ શિક્ષણ ક્ષેત્રમાં શરૂ થઈ ગયો આપણે સૌ જાણીએ છીએ તેમ વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવને સ્પર્શતું એક પણ ક્ષેત્ર બાકી રાખ્યું નથી ત્યારે શિક્ષણ તો માત્ર ને માત્ર એ જીવંત વ્યક્તિઓ સાથે જોડાયેલું ક્ષેત્ર છે જ્યાં ભાવનાઓ જ્યાં લાગણી જ્યાં શિક્ષક જ્યાં વિદ્યાર્થી જ્યાં સ્પર્શ જ્યાં સંવેદનાઓ જોડાય છે તેવા ક્ષેત્રમાં પણ આપણે આ વિજ્ઞાન અને ટેકનોલોજીની કેટલીક મદદ લઈને આપણી અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને વધુ અર્થસભર બનાવી છે અને તેને અર્થસભર બનાવવાનો એક પ્રયાસ જે થયો છે તે છે મલ્ટીમીડિયા મલ્ટીમીડિયા શબ્દને આપણે ગુજરાતીમાં બહુ શબ્દ તરીકે પણ ઓળખીએ છીએ તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો મલ્ટીમીડિયામાં બે શબ્દો સમાયેલા છે એક છે મલ્ટી અને બીજો છે મીડિયા મલ્ટી શબ્દનો અર્થ થાય છે એક કરતાં વધારે અને મીડિયા શબ્દનો અર્થ થાય છે તેને લઈ જનાર વાહન સંયોજક કે માધ્યમ એટલે કે શિક્ષણના કેટલાક હેતુઓની પૂર્તિ કરવા માટે આપણે એક કરતાં વધારે માધ્યમોનો ઉપયોગ કરીએ તેને આપણે મલ્ટી મીડિયા કહીએ છીએ પ્રશિક્ષણાર્થી મિત્રો અહીં ધ્યાન એ રાખવાનું છે કે માત્ર ને માત્ર એક કરતાં વધારે માધ્યમ વર્ગમાં લઈ ગયા એટલે મલ્ટીમીડિયાનો ઉપયોગ થઈ ગયો તેમ ન માનવું પણ આ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરવામાં આપણી શિક્ષકની એક કાળજી જે કહેવાય છે બધા જ માધ્યમોનું અર્થપૂર્ણ સંયોજન આપણે જે માધ્યમોનો ઉપયોગ કરવાના છીએ તે આપણા વિષય વસ્તુ સાથે સંકળાયેલું હોય આપણી વિષય વસ્તુમાં રહેલી સંકલ્પનાઓને સ્પષ્ટ કરતું હોય વિષય વસ્તુની સંકલ્પનાઓને વિદ્યાર્થી સુધી અર્થસભર રીતે લઈ જતું હોય વિદ્યાર્થીઓનું ઇન્વોલ્વમેન્ટ વધતું હોય અને જે માધ્યમનો ઉપયોગ કરીએ છીએ તે ખરેખર વિષય વસ્તુ સાથે જોડાયેલું હોય એનો અનુબંધ રચાયેલો હોય માની લઈએ કે કોઈ સામાન્ય બાબત સમજાવી છે જે કદાચ ચિત્ર વડે પણ સમજી જતી હોય અને તેને માટે જો શિક્ષક વિડીયો ક્લાસમાં લઈ જાય તો ઘણી વખત એમ પણ થાય કે અતિશયોક્તિ થઈ ગઈ વિદ્યાર્થી તમે જો સુધકો આપણે આપીએ છીએ ને ત્યારે કેવું આપણને સૂચના મળે છે બહુ સામાન્ય પ્રશ્ન પૂછ્યો હોય ને આપણે વેરી ગુડ ખૂબ સરસ એવા સુધકો ઘણી વખત આપણા પાઠને ગુણવત્તાને અસર કરે છે એવા સમયે એ સુદ્રઢકો ત્યાં સૂટ થતા નથી એવું પણ આપણે કહીએ છીએ એ જ બાબત અહીં મલ્ટીમીડિયામાં પણ છે કે આપણી પાસે વર્તમાનપત્રો છે આપણી પાસે ચિત્રો છે આપણી પાસે ચાર્ટ્સ છે આપણી પાસે આલેખ છે આપણી પાસે ગ્રાફમાં કેટલીક માહિતી છે પણ હવે મારે મારા વિષય વસ્તુ સાથે આમાંથી કઈ માહિતી એવી છે જેનો ઉપયોગ હું વિષય વસ્તુ માટે સારામાં સારી રીતે કરી શકું એટલે મલ્ટીમીડિયાને યુઝ કરતી વખતે તેનો ઉપયોગ કરતી વખતે મારું વિષય વસ્તુ મને સંપૂર્ણ રીતે ખ્યાલ હોવો જોઈએ અને એની સાથે કયા માધ્યમો અર્થપૂર્ણ રીતે સંયોજિત થશે તેનું ધ્યાન પણ મારે રાખવાનું છે મલ્ટીમીડિયા શબ્દને આપણે ગુજરાતીમાં બહુ માધ્યમ તરીકે પણ ઓળખી શકીએ છીએ જો તેને સમજવાનો પ્રયાસ કરવાનો હોય ત્યારે બર્ડ્સ એમ કહે છે કે શ્રેણીબદ્ધ રીતે અથવા એક સાથે એક જ પ્રકારના સંદેશાની આપલે માટે એક કરતાં વધુ માધ્યમોનો ઉપયોગ આપણો વર્ગખંડ છે ને એ વૈવિધ્યસભર છે આપણા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વ્યક્તિત્વની રીતે ભિન્નતાઓની રીતે જરૂરિયાતોની રીતે રસ અને રુચિની રીતે ખૂબ જ ભિન્નતા ધરાવતા વિદ્યાર્થીઓ છીએ એટલે ઘણી વખત આપણું પ્રત્યાયન જો આપણે માત્રને માત્ર એક જ ફોર્મેટમાં કે એક જ પ્રકારના માધ્યમથી કરીએ છીએ ને ત્યારે વિદ્યાર્થીઓ કદાચ મોટાભાગના વિદ્યાર્થીઓ એને સમજી શકતા નથી અને આપણે આગળ શું સમજ્યા કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનો મુખ્ય હેતુ તો વિદ્યાર્થીઓ કેટલું શીખી શકે છે અધ્યયન નિષ્પત્તિ શું છે અધ્યયન નીપજો શું છે તો તેવા સંજોગોમાં આપણે સમજીએ છીએ સૌ એક સંકલ્પના જાણીએ છીએ અધ્યયન શૈલી લર્નિંગ સ્ટાઇલ્સ અને બધા જ અધ્યેતાઓની લર્નિંગ સ્ટાઇલ્સ કે જે અધ્યયન શૈલી છે તે ખૂબ જુદી જુદી હોય છે તેવા સંજોગોમાં કોઈક વિદ્યાર્થી જોઈને કોઈક વિદ્યાર્થીઓ સ્પર્શ કરીને કોઈક વિદ્યાર્થી માહિતીને સાંભળીને કોઈક વિદ્યાર્થી બે વખત પુનરાવર્તન કરીને કોઈક વિદ્યાર્થી ચિત્ર જોઈને કોઈક વિદ્યાર્થી તેનું રેકોર્ડિંગ સાંભળીને કે કોઈક વિદ્યાર્થી સમગ્ર સંકલ્પનાનો વિડીયો કે એનું આલેખન દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમમાં જોઈને સમજતો હોય છે એટલે આપણે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે શિક્ષકની ભૂમિકામાં હોઈએ છીએ ત્યારે આપણે એ સમજવાની અને એ જાણવાની ખાસ જરૂર છે કે આપણા વર્ગખંડના વિદ્યાર્થીઓ એમની વ્યક્તિગત અને વૈયક્તિક ભિન્નતાઓ કેટલી છે કેવા પ્રકારની છે અને એ બધાની વ્યક્તિગત ભિન્નતાઓને આપણે જો સંતોષવી હોય તો આપણે એક જ વિષય વસ્તુને અભ્યાસ કરાવવા માટે એક જ વિષય વસ્તુનું અધ્યાપન કરાવવા માટે જો એક કરતાં વધારે માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ તો બની શકે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ આપણું જે વિષય વસ્તુ છે એને પોતપોતાને અનુકૂળ આવે તે માધ્યમથી તેને સમજી લે છે તે માધ્યમથી તેને સમજવાનો પ્રયત્ન કરે છે માની લઈએ કે આપણે કોઈક માહિતીને ટેક્સ્ટમાં રજૂ કરી કોઈક માહિતી વિશે શબ્દોમાં તેની વ્યાખ્યા આપી કોઈક માહિતીને વધુ સ્પષ્ટ સમજાવવા માટે વ્યાખ્યા આપીએ છીએ તો એની સાથે સાથે એના કેટલાક ચિત્રો જો હોય જો એને લગતા ચાર્ટ્સ હોય જો કોઈ મોડલ હોય જો કોઈ નમૂનો હોય તો આપણે એ બતાવીએ છીએ તો માહિતીની રજૂઆત શબ્દોમાં થઈ ચિત્રમાં થઈ ચાર્ટ્સમાં થઈ અને એની સાથે સાથે જો આપણી પાસે અન્ય બીજા કોઈ માધ્યમો હોય રેકોર્ડિંગ્સ છે એના દૃશ્યશ્રાવ્ય માધ્યમો છે જો આપણે એનો પણ ઉપયોગ કરીએ છીએ તો અધ્યતા માટે સમગ્ર અધ્યયન પ્રક્રિયા એ અર્થસભર બને છે અને આસુ બેલ કે છે જ્યાં સુધી અધ્યયન અર્થસભર બનતું નથી ત્યાં સુધી ખરેખર અધ્યયન થતું જ નથી અધ્યયન ગોખણિયું થઈ જાય છે પરીક્ષામાં લખી નાખીએ છીએ અને ત્યાર પછી આપણા વાસ્તવિક જીવનમાં તેનો ઉપયોગ શું છે તે આપણે સમજી શકતા નથી એટલે ખૂબ સારું કહેવાયું છે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એ માત્ર વર્ગખંડની ચાર દિવાલો પૂરતી મર્યાદિત નથી પણ આ જ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જે વિષય વસ્તુ શીખીએ છીએ તે તમામ વિષય વસ્તુ આપણા વાસ્તવિક જીવન સાથે રિયલ લાઈફ સાથે ડે ટુ ડે એક્ટિવિટીઝ સાથે પણ જોડાયેલું હોય છે અને ત્યારે શિક્ષક જો પ્રયત્ન કરે એ અલગ અલગ માધ્યમોમાં એને પ્રેઝન્ટ કરે તો બની શકે કે વિદ્યાર્થીઓ આ વિષય વસ્તુને પોતાના રિયલ લાઈફ સિચ્યુએશન સાથે પણ તેને જોડતા થાય જ્યારે વિષય વસ્તુનું જોડાણ એ આપણા વાસ્તવિક જીવન સાથે થાય છે ત્યારે બની શકે કે આપણું અધ્યયન જે છે એ અર્થસભર બને છે લાંબા સમય માટેનું બને છે અને વિદ્યાર્થી માટે પણ એની એ તેઓ સમજતા થાય છે તો એ માટે પણ આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને આપણી અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની અર્થસભરતા વધારી શકીએ છીએ વિલ્કિન્સન તો એમ કે છે લઘુત્તમ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને અસરકારક શિક્ષણ મળી રહે તે માટેની અધ્યાપન સામગ્રી ખૂબ જ ઓછું કન્ટેન્ટ પ્રેઝન્ટ કરીએ શિક્ષક બોલ્યા જ કરે બોલ્યા જ કરે અવિરત બોલ્યા જ કરે એની વાણી અસ્ખલિત વહ્યા જ કરે પણ વિદ્યાર્થીના પક્ષે કશું જ ન જાય ઘણી વખત આપણને એવું થાય છે કે ખરેખર વિદ્યાર્થી સાંભળે છે કે નહીં તો એવા સમયે પણ આપણું કન્ટેન્ટ ખૂબ ઓછું હોય આપણે ઝાઝું બોલવું પણ ન પડતું હોય અને આપણા માધ્યમથી જ જે મેસેજ આપવાનો છે જે પ્રત્યાયન કરવાનું છે તે થઈ જતું હોય તે પણ એક પ્રકારનું મલ્ટીમીડિયા માધ્યમ કહી શકાય એવી અધ્યાપન સામગ્રી જેને આપણે કહી શકીએ તો શંકર અને કમલા તો એમ પણ કહે છે કે માત્ર ને માત્ર અનેક માધ્યમોનો શિક્ષણમાં ઉપયોગ કરીએ એ જ બહુ માધ્યમ અભિગમ નથી મેં તમને હમણાં કહ્યું ને બધું જ ક્લાસમાં લઈ જઈએ ચાર્ટ ચિત્ર આલેખ નમૂનો પણ શિક્ષકને જ ખબર ન હોય કે મારા વિષય વસ્તુ સાથે આમાંનું કયું માધ્યમ વધારે ઉપયોગી થશે આપણને ખબર છે કે આપણે ટીએલએમનો ઉપયોગ કરીએ છીએ પણ ટીએલએમનો ઉપયોગ માત્ર એ આપણી અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવતું નથી ટીએલએમનો ઉપયોગ ક્યારે કરવો અને કેવા સંજોગોમાં કરવો શું બતાવવા કરવો એ પણ શિક્ષકના પક્ષે માહિતી હોવી અનિવાર્ય છે એટલે અહીં એમ પણ કહ્યું છે મારી પાસે લેપટોપ છે મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે મારી પાસે વિડીયોઝ છે ડાઉનલોડ કરેલું છે ચિત્રો છે અને બધું વર્ખંડમાં લઈને જાઉં અને એક પછી એક એને ક્રમિકતામાં ગોઠવ્યા વગર જ હું રજૂ કરવા માંડું તો એ બહુ માધ્યમ અભિગમ નથી એ મલ્ટી મીડિયા નથી પરંતુ અધ્યયન કરતાં પૂર્વનિર્ધારિત ઉદ્દેશોને સફળતાપૂર્વક પસંદ કરેલા અનેક યોગ્ય અધ્યયન અનુભવો તથા તેમને પ્રસ્તુત કરવા માટે યોગ્ય વ્યૂહરચનાઓનો પ્રયોગ સ્ટ્રેટેજીસ બનાવવાની છે શિક્ષકે માધ્યમો તો આપણી પાસે છે જ પણ એકલા માધ્યમો માત્ર અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવતા નથી પણ આ માધ્યમોનો ઉપયોગ કરવાની એક સજ્જતા આ માધ્યમોનો ઉપયોગ કરવાની એક તૈયારી આ માધ્યમોનો ઉપયોગ કરવાનું એક વ્યાવસાયિક કૌશલ્ય શિક્ષક પાસે હોવું જોઈએ અને આપણે સૌ પ્રશિક્ષણાર્થી મિત્રોને ખ્યાલ છે કે આપણામાં સોફ્ટ સ્કિલ્સ જે જરૂરી છે આપણા વ્યવસાય માટે એમાંની એક આ પણ સોફ્ટ સ્કિલ છે કે જે આપણી પાસે રહેલી અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કેવી રીતે દાખલા તરીકે આપણે કોઈ બે શિક્ષકના વર્ગખંડને ઓબ્ઝર્વ કરીએ બંને શિક્ષક પાસે સમાન ચિત્રો સમાન ચાર્ટ સમાન ઓડિયો સમાન દૃશ્ય શ્રાવ્ય સાધનો ઉપલબ્ધ હોય અને બંનેનો વિષય વસ્તુ પણ સરખું હોય અને જો આપણે બંનેના ક્લાસરૂમને ઓબ્ઝર્વ કરીશું તો ઘણી વખત આપણને બંનેના ક્લાસરૂમ વચ્ચેનો તફાવત ખૂબ ઝડપથી દેખાઈ જશે એક બાજુ એક શિક્ષક છે જેની પાસે આ માધ્યમોનો ઉપયોગ કરવાની આવડત અને કલા છે કયા માધ્યમનો ઉપયોગ કયા ક્રમમાં કરવાનો છે સરળથી કઠિન તરફ જવું મૂર્તથી અમૂર્ત તરફ જવું આ આપણા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતોની જાણ જે શિક્ષકને છે એ શિક્ષક આ માધ્યમોને ક્રમિકતાથી ગોઠવશે એક પછી એક એના વિષય વસ્તુને અનુરૂપ આવશે તેવા માધ્યમનો ઉપયોગ કરશે અને તેને માટે એક પ્રોપર સ્ટ્રેટેજી બનાવશે એક વ્યૂહરચના બનાવશે એક નીતિ બનાવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જોડશે તો તેની અસર જ ખૂબ અલગ જોવા મળશે અને બીજી બાજુ એક શિક્ષક છે જે કદાચ આ બધા જ માધ્યમોને ક્રમમાં ગોઠવ્યા વિના વિષય વસ્તુ સમજ્યા વિના એક પછી એક એના મનમાં જેમ આવે છે તેમ કદાચ ગોઠવ્યા પણ બરાબર ન હોય અને ચાર્ટ ચિત્રો બતાવવા લાગશે કદાચ એવું બને કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા વધારે નબળી પણ થઈ જાય વિદ્યાર્થીઓ પણ કન્ફ્યુઝ શિક્ષક શું કહેવા માંગે છે તેની અસ્પષ્ટતા અને બીજી બાજુ આ બધા જ માધ્યમોના ઉપયોગથી આખું જે વિષય વસ્તુ છે એ બની શકે કે વધારે કંટાળાજનક પણ બની જાય એટલે ખૂબ સારી બાબત આ બંને વ્યક્તિઓએ નોંધી છે કે આપણી પાસે માધ્યમ જ હોય અને આપણે એનો ઉપયોગ કરી લઈએ એ મલ્ટીમીડિયા નથી પણ શું કહેવાય છે કે ઉપરોક્ત દર્શાવેલા અધ્યયન અનુભવો તથા વ્યૂહરચનાઓમાં એવો સંબંધ હોય છે જેના દ્વારા તેઓ એકબીજાને પૂરક બંને એકબીજામાં અર્થ જોડતા હોય બંને એકબીજાના વિરોધી ના બનતા હોય પણ માની લે કે ચિત્રમાં કંઈક બીજી જ માહિતી મૂકી હોય અને આપણો ઓડિયો કે વિડીયો કંઈક અલગ માહિતી દર્શાવતું હોય તો એ બંને એકબીજાના વિરોધી બની જાય છે અને વિરોધી બાબતો બને ત્યારે આપણી અધ્યયન પ્રક્રિયા વધારે કન્ફ્યુઝન મૂંઝવણ બની શકતી હોય ત્યારે એવા સમયમાં એમ કે છે કે જે આપણે માધ્યમો પસંદ કર્યા છે તે માધ્યમો એકબીજાને પૂરક હોય એકબીજાને અસરકારક હોય અને શક્તિશાળી બનાવતી હોય ત્યારે આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ કર્યો તેમ આપણે કહી શકીએ આ બધી ચર્ચાઓને આધારે આપણું એક તારણ એ નીકળે છે કે મલ્ટીમીડિયા એ વિવિધ માધ્યમોથી થતું અર્થપૂર્ણ પ્રત્યાયન છે આપણે સૌ જાણીએ છીએ કમ્યુનિકેશન કે પ્રત્યાયન એ શિક્ષકના પક્ષે રહેલી સૌથી અગત્યની સોફ્ટ સ્કિલ જ્યાં સુધી પ્રત્યાયન નહીં થાય ત્યાં સુધી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અસ્તિત્વમાં નહીં આવે અને આવા સમયે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું જે પ્રત્યાયન છે આપણે પ્રત્યાયન વિશે થોડું સમજીએ છીએ થોડું જાણીએ છીએ કે ત્યાં સેન્ડર છે સંદેશો મોકલનાર છે સંદેશો લેનાર રિસિવર છે અને આ બંને વચ્ચે કેટલીક ચેનલ છે જે એને પાસ કરે છે અને કોઈ પણ પ્રકારના અવરોધ વિના આપણો જે મેસેજ છે એ સામેના પક્ષ સુધી પહોંચે છે તો આ જે મલ્ટી મીડિયાના માધ્યમો છે ને એ આપણો એક માર્ગ બને છે કે શિક્ષક જે કહેવા માંગે છે એ ખૂબ અસરકારક રીતે કદાચ એમ પણ કહેવાય કે શિક્ષકના પક્ષે કેટલીક માનવ સહજ મર્યાદાઓ છે જે કેટલાક માનવ માત્ર ભૂલને પાત્ર અને એવા સંજોગોમાં શિક્ષકથી કદાચ અમુક શબ્દો અમુક સંકલ્પનાઓ સ્પષ્ટ ન પણ થતી હોય તો તેવા સમયે જો એ આ મલ્ટીમીડિયાના માધ્યમોનો ઉપયોગ કરે તો એની એ મર્યાદાઓને પણ આપણે ઓવરકમ કરી શકીએ છીએ અને ઓછી કરી શકીએ છીએ એટલે પ્રત્યાયન જે થાય છે એ અર્થપૂર્ણ બને છે શિક્ષક શબ્દોનો પણ ઉપયોગ કરે છે માહિતીનો પણ ઉપયોગ કરે છે પોતાના અવાજનો પણ ઉપયોગ કરે છે અને એના ઉપયોગની સાથે એ સામાવાળા વિદ્યાર્થીઓને એને જે કહેવું છે તે સમય કે મિનિંગ બદલાયા વિના વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે તે પ્રકારનું પ્રત્યાયન થાય છે જેને આપણે મલ્ટીમીડિયા કહીએ છીએ અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ હવે મલ્ટી મીડિયામાં કેટલાક ઘટકો સમાયેલા છે આપણે કહ્યું ને મલ્ટી એટલે એક કરતાં વધારે વિવિધ માધ્યમો તો એમાં કેટલાક મહત્ત્વના જે ઘટકો છે આપણે જોઈ શકીએ એક ટેક્સ્ટ છે ગ્રાફિક્સ છે એનિમેશન છે ઓડિયો અને વિડીયો છે આ સિવાય પણ ઘણા છે પણ આ જે આપણે નોંધ્યા છે એ ખૂબ મહત્ત્વના છે જેમાં જોઈએ કે ટેક્સ્ટ જે છે ને એ ટેક્સ્ટ આપણી માહિતીને શબ્દોમાં રજૂ કરે છે પ્રત્યાયનનું એક ખૂબ સાદું સ્વરૂપ છે પ્રત્યાયનનું એક ખૂબ જ પ્રાઇમરી ફોર્મ છે કે જેમાં આપણે આપણા આપણી પાસે રહેલું જ્ઞાન કે માહિતી કે જે સંદેશો આપવાનો છે એને આપણે શબ્દોમાં વ્યક્ત કરીએ છીએ ટાઇટલ મારીએ છીએ ફકરો લખીએ છીએ વાક્યો લખીએ છીએ અને એની સાથે નેવિગેશન બનાવીએ છીએ ચિત્રોના લેબલ લખીએ છીએ સૂચનાઓ આપીએ છીએ ત્યાં આપણે ટેક્સ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એની સાથે ગ્રાફિક્સ ગ્રાફિક્સનો અર્થ થાય કે જેમાં આપણે ચિત્રોનો ઉપયોગ કરીએ છીએ ચાર્ટ્સનો ઉપયોગ કરીએ છીએ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીએ છીએ જે માહિતી શબ્દોમાં રજૂ થાય છે એ જ માહિતી ઘણી વખત ચિત્રોમાં કે છે ને એક ચિત્ર એક હજાર શબ્દો કરતાં પણ વિશેષ મહત્ત્વનું સાબિત થાય અર્થસભર પ્રત્યાયન કરવામાં ચિત્રો ઘણી વખત વધારે મહત્ત્વના બને છે તો શિક્ષક અહીં પોતાની ટેક્સ્ટ કે પોતાની જે માહિતી છે એ શબ્દોની સાથે કેટલાક ચિત્રોમાં પણ રજૂ કરવાનો પ્રયાસ કરે છે એ ગ્રાફિક્સ છે ગ્રાફિક્સમાં આપણે સમજીએ કે રિઝોલ્યુશન્સ છે એની પસંદગી કરતી વખતે આ કાળજી રાખવી પડે શિક્ષકે કારણ કે કોઈપણ ચિત્ર જો એમ જ પસંદ કરી લેવામાં આવે તો બની શકે કે ચિત્રમાંથી શું જોવાનું છે શું સમજવાનું છે એ કદાચ મેસેજ કન્વે ન પણ થાય તો તેવા સંજોગોમાં આપણે ધ્યાન રાખવાનું છે કે એનું રિઝોલ્યુશન અને કલર ડેપ્થ જેને રંગની ઊંડાઈ પણ કહીએ છે કે રંગ જે છે એ ખૂબ ક્લિયરલી આઈડેન્ટિફાય થવા જોઈએ અને જે પિક્સેલ છે આપણે કેમેરામાં શબ્દ વાપરીએ છીએ મેગા પિક્સેલ અને એ જે શબ્દ છે એનાથી આપણા ફોટોગ્રાફ્સની ક્વોલિટી આપણને જે જોવા મળે છે ખૂબ જુદી હોય છે તો અહીંયા શિક્ષકે ટેક્સ્ટની પસંદગી કરવાની અને ટેક્સ્ટની સાથે યોગ્ય કેટલાક ગ્રાફિક્સની પસંદગી કરવાની કે જેમાં તે રંગ અને પિક્સેલને ધ્યાનમાં રાખીને યોગ્ય ચિત્રની પસંદગી કરે ટેસ્ટ અને ગ્રાફિક્સની સાથે હવે અગત્યની એક બાબત આવે છે તે છે એનિમેશન એ ખૂબ નવીન ક્રાંતિ છે જો આપણે ગ્રાફિક્સને જોઈએ તો ચિત્ર સ્થિર છે બરાબર ચિત્રનું હલનચલન નથી ચિત્રને આપણે જોઈ જ રહીએ છીએ અને આપણે કહીએ કે દાંડી કૂચનું આ ચિત્ર છે તો એમાં ખાલી ગાંધીજી અને એમના જે કેટલાક સાથી મિત્રો હતા જે કેટલાક ભાઈઓ અને બહેનો એમાં જોડાયેલા એ આપણને જોવા જ મળે છે અને આપણે એને જોઈએ છે અને એ આપણી સંકલ્પના છે એ ક્લિયર થઈ જાય છે હવે એનિમેશન શું કહેવા માગે છે એનિમેશનનો સીધો અર્થ છે કે જે સ્થિર ઇમેજ કે જે સ્થિર ચિત્ર છે એને આપણે હલનચલન કરતું જોઈ શકીએ છે હવે વિચારો કે આપણું જે અમુક સંકલ્પનાઓ કે જે સંકલ્પનાઓ ઘણી વખત ડિફિકલ્ટ હોય સમજવી અને શિક્ષકની પણ કેટલીક માનવ સહજ મર્યાદા એવી હોય કે જો કદાચ એ ન સમજી શકતા હોઈએ તેવા સમયે એનિમેશનની જે સંકલ્પના છે ને એ આપણને અહીં ખૂબ ઉપયોગી સાબિત થાય છે આપણી માહિતી છે આપણું પ્રત્યાયન જે છે એ વધુ સ્પષ્ટ બની જાય છે આપણા અનુભવો શિક્ષકના અનુભવો પણ અને સામે પક્ષે અધ્યેતાના અનુભવો પણ વધુ સમૃદ્ધ બને છે એ લર્નિંગ એટમોસ્ફિયર જે છે ને આખું એન્ટરટેનિંગ બને છે વિદ્યાર્થીને મજા આવવા લાગે છે એને ખ્યાલ પણ નથી હોતો કે બહુ ડિફિકલ્ટ કોન્સેપ્ટ્સ કે બહુ ન્યૂ અનફેમિલિયર કોન્સેપ્ટ્સ ભણી રહ્યો છે એને એવું લાગે છે કે આ તો જોઈને હું ખરેખર જે સમજવું છે એ હું સમજી જાઉં છું અને ઇનડાયરેક્ટ વેમાં આખી જે પ્રોસેસ છે એ મિનિંગફુલ બનતી જાય છે આખી જે પ્રક્રિયા છે એનું વર્ણન થતું જાય છે માની લે કે આપણે બાષ્પીભવનની પ્રક્રિયા વિજ્ઞાનમાં ભણાવી છે આપણે એની વાત જ કરીએ છીએ કે આ પ્રકારે સૂરજની ગરમી છે વાદળો બંધાય છે દરિયાનું પાણીનું ઉપર જવું આ આખી જે માહિતી છે આખી જે પ્રક્રિયા છે એકચ્યુલી આ પ્રોસેસ છે અને આ પ્રોસેસ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ થાય છે તો આ સ્ટેપ બાય સ્ટેપ થતી પ્રોસેસને હું ખાલી બોલી જાઉં છું તો એનાથી બની શકે કે વિદ્યાર્થી એટલી સ્પષ્ટતાથી ન પણ સમજી શકે આપણે એમ નથી કહેતા કે બધા જ વિદ્યાર્થી ના સમજી શકે પણ આપણે આગળ જે જોયું છે વિદ્યાર્થીઓની ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ આપણે આગળ જોયું કે વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતા અને વિદ્યાર્થીઓની શીખવાની તૈયારી એમાં હોશિયાર છે મધ્યમ છે નબળા છે જે ઘણા ઘણા પ્રકારના વિદ્યાર્થીઓ છે તો આ પ્રકારની સમજ આપવા માટે જો આ પ્રક્રિયાને માત્ર ને માત્ર હું બોલીને રજૂ કરું તો મારી પાસે બીજો ઓપ્શન શું છે ચિત્ર છે પણ ચિત્રમાં ખાલી એ પ્રક્રિયા દેખાય છે ચિત્રોમાં જેને મેં શબ્દોમાં રજૂ કરી એ જ પ્રક્રિયાને હવે હું ચિત્રમાં એરો મૂકી દઉં છું કે જો ભાઈ આ ગરમી પડી દરિયાનું પાણીનું વરાળ થઈ એ ઉપર જવી એના વાદળો બંધાવવા અને વરસાદ પડવો પણ એ જે શબ્દો છે એને માત્ર મેં ચિત્રોમાં કન્વર્ટ કર્યા તો પણ એવું લાગે કે હજુ સમજ નથી પડી તો હવેનો ઓપ્શન શું હવેનું સોલ્યુશન શું તો હવે આપણે એમ કહીએ છીએ કે એની માટે આપણી પાસે હવે કેટલાક એનિમેટેડ વિડીયોઝ પણ છે કે જે આખી આખી પ્રક્રિયાને વિદ્યાર્થીઓ સમક્ષ હલનચલન કરતી કે જેમાં સૂરજની ગરમી બતાવે છે સૂરજની ગરમીના થવાથી વાદળો બંધાય છે કેવી રીતે અને કેવી રીતે વરસાદ પડે છે ધરતીકંપ થાય છે આપણા અનુભવો કેવા હશે કે ધરતીનું હલવું પણ ધરતીનું હલવું હું જ્યારે બોલું છું ત્યારે આપણા સમક્ષ એ સંકલ્પના એટલી ક્લિયર થતી નથી પણ જો એનો એનિમેટેડ વિડીયો હોય કે જ્યાં ધરતીમાં જે ભૂસ્ખલન થઈ રહ્યું છે જ્વાળામુખી ફાટી રહ્યો છે જે ઉત્તરાખંડમાં ગ્લેશિયરનો બનાવ બન્યો છે જે હોનરત થઈ છે જ્યારે આપણે એના વિશે શબ્દોમાં કે ચિત્રોમાં વાત કરીએ એના સિવાય જ્યારે આપણે આવા એનિમેટેડ વિડીયોથી જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણી એ સંકલ્પના વધુ સ્પષ્ટ બને છે હવે જુઓ આપણે એને સમજવા માટે હું તમને એક એનિમેટેડ વિડીયો બતાવું જો આપણી સમક્ષ એક સોલર સિસ્ટમનો એનિમેટેડ વિડીયો છે જરા ધ્યાનથી એને જુઓ હવે માની લો કે આ સોલર સિસ્ટમને કદાચ શિક્ષક એવું બને કે સૂર્ય છે અને સૂર્યની આસપાસ જે આપણા ગ્રહો છે એની મુવમેન્ટ છે એ હું બોલું છું કે ભાઈ સૌથી નજીકનો ગ્રહ મર્ક્યુરી એના પછીનો વિનસ એના પછીની આપણી પૃથ્વી એના પછીનો માર્સ એના પછીનો જ્યુપિટર સેટન યુરેનસ અને નેપચ્યુન અને આ બધા જે ગ્રહો છે એ સૂર્યની આસપાસ પોતાની ધરી ઉપર પ્રદક્ષિણા કરે છે મારું આટલું બોલવું અને બીજી બાજુ માની લો કે હું ચિત્ર બતાવું છું સૂરજ છે અને એની આસપાસ કેટલા ગ્રહો છે પણ હવે આ સંકલ્પનાને વધુ સ્પષ્ટ કરવી હોય ત્યારે આવો એનો એનિમેટેડ વિડીયોઝ છે આ સિવાય પણ ઘણા હોય પણ આપણે જુઓ કે આવો એક વિડીયો બતાવીએ છીએ તો વિદ્યાર્થી બરાબર એની મૂવમેન્ટને જુએ છે બરાબર એની મૂવમેન્ટને સમજે છે ઇવન તમે જો કરસર તમારું કોઈ પણ પ્રકારના ગ્રહ ઉપર માનો કે આપણી અર્થ એ લઈ જશો તો કરસર પણ વિદ્યાર્થીઓને અર્થ ઉપર એ બતાવે છે આપણે જે આગળ એનિમેટેડ વિડીયો જોયો એમાં જુઓ કે આપણી આખી સૌર મંડળ આખું જે આપણી સોલર સિસ્ટમ હતી કે જેમાં આપણે વિદ્યાર્થીઓને સૂર્ય અને સૂર્યની આસપાસ ફરતા જે કેટલા ગ્રહો છે એ ગ્રહોની સમજ આપવી હતી ગ્રહોનું મૂવમેન્ટ કેવી છે કેવા ગ્રહો કેવી ધરી પર ફરી રહ્યા છે દરેકની ઝડપ પણ ડિફરન્ટ ડિફરન્ટ છે હવે એ ચર્ચા કે એની રજૂઆત હું શબ્દોમાં કરું છું અથવા એની રજૂઆત જો હું માત્ર ચિત્રમાં કરું છું અને બીજી બાજુ આપણું આ એનિમેટેડ વિડીયો આ એનિમેટેડ વિડીયો આપણે બતાવીએ છીએ અને એની સાથે શિક્ષક પોતાની કેટલીક રજૂઆત શબ્દોમાં કરતો જાય તો વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે આખી જે સોલર સિસ્ટમ છે એને સમજે છે કયો ગ્રહ કઈ ધરી પર ફરે છે સૌથી દૂરનો ગ્રહ કયો છે લાલ કલરનો ગ્રહ જેને આપણે કયો છે ત્યાં કલર પણ એના એ પ્રકારના પસંદ કરેલા છે તો એ પ્રકારે જે વિદ્યાર્થીની આખી સમજ જે છે એ ખૂબ જ અર્થસભર કહી અને મેં તમને કહું ને એ એક ક્રિએટિવિટી ડેવલપ કરે છે વિદ્યાર્થીઓની સર્જનાત્મક જે શક્તિઓ છે ને એને આ પ્રકારના એનિમેટેડ વિડીયો પોષે છે તમે જો વિદ્યાર્થીઓ જો નાની વયના અધ્યેતા હોય અને કાર્ટૂન્સ જોતા હોય તો ઘણા વિડીયોઝ તો આપણી પાસે એવા પણ છે જે ઇંગ્લિશ ગ્રામરના કેટલાક પોઈન્ટ્સ છે મેથેમેટિકલ કોન્સેપ્ટ્સ છે સાયન્સના કેટલાક કોન્સેપ્ટ્સ છે એસેસના કેટલાક કોન્સેપ્ટ્સ છે એને વિદ્યાર્થીઓને ગમતા કાર્ટૂનના પાત્રોમાં પણ તેમણે બનાવેલા છે હવે વિદ્યાર્થીઓ ઘરે મોટાભાગનો સમય મોબાઈલમાં આવા વિડીયો જોવામાં જો પસાર કરતા હોય તો આપણા આવા એનિમેટેડ વિડીયો જે છે ને એ વિદ્યાર્થીઓ માટે લર્નિંગને કેવી બનાવશે એમને એવું લાગશે કે આ તો આપણે ઘરમાં જોઈએ છીએ ને મજા કરીએ છીએ એવું સરખું જ મેડમ આપણી માટે આજે છોટા ભીમ લઈ આવ્યા આજે ડોરેમાન લઈ આવ્યા કે આજે બીજા કોઈ જ પાત્રો લઈ આવ્યા તો આપણે એવા એનિમેટેડ વિડીયોઝનો ઉપયોગ કરીને આપણી લર્નિંગ પ્રોસેસ જે છે એને આપણે વધારે મિનિંગફુલ બનાવીએ છીએ વધારે ઇન્ટરેક્ટિવ બનાવીએ છીએ આમાં ઇન્ટરેક્શન થવાના ચાન્સીસ વધી જશે વિદ્યાર્થીઓના મનમાં ખૂબ બધી જિજ્ઞાસાઓ થશે ખૂબ બધું એ પૂછવાનો પ્રયત્ન કરશે અને એવા સમયે આ જે એનિમેશન છે એ આપણા શિક્ષણ જગત માટે ખૂબ જ ઉપયોગી છે તમે વિચાર કરો કે આપણે એનિમેટેડ વિડીયોથી આખું ઓપરેશન તમે ઓપરેશનની વાત કરતા હોય પણ ઘણી વખત આપણે રિયલ ઓપરેશન ન બતાવી શકીએ તો એવા એમબીબીએસના વિદ્યાર્થીઓને ઘણી વખત એવા એનિમેટેડ વિડીયોઝ છે આખે આખી સર્જરીના અને તમે ગમે તેટલી વાર જોઈ શકો છો આ જે વિડીયોઝ છે આપણે એક વખત જ જોઈ લઈએ એવું નથી જો આપણી સમજ ક્લિયર ન હોય તો આપણે ઘણી એને વધારે સમજ વખત પણ જોઈ શકીએ છીએ એનિમેશનની સાથે સાથે એક અગત્યનું માધ્યમ છે બહુ માધ્યમમાં એ છે ઓડિયો અહીંયા ઓડિયોનો અર્થ સાઉન્ડ પણ કહી શકો અવાજ પણ કહી શકો રેકોર્ડિંગ પણ કહી શકો બોલાયેલા શબ્દો એનું આપણે રેકોર્ડિંગ કર્યું હોય અવાજ છે સંગીત છે એને આપણે સાંભળી શકીએ છીએ જેમાં અવાજનું માધ્યમ આપણી પાસે જે વગાડવા માટે જરૂરી હોય એવું એક માધ્યમ જરૂરી છે પ્રત્યાયન કરવા માટે હવા એ સંગીતના જે સૂર છે જે અવાજ જે છે એ જે આપણે વિદ્યાર્થી સુધી પહોંચાડવાના હોય ત્યારે હવા એક માધ્યમ બનતી હોય છે એને ગ્રહણ કરે છે વિદ્યાર્થીઓના કાન અને એને સમજવાની પ્રક્રિયા થાય છે મગજમાં માની કવિતા સંભળાવી છે અને કદાચ માની લે શિક્ષકનો એટલો સુરીલો અવાજ નથી અને એક કવિતા આપણે ગઈને સંભળાવી છે ત્યારે જો આપણી પાસે ખૂબ સુંદર અવાજે ગવાયેલી કવિતાનો ઓડિયો આપણી પાસે જો હોય અને આપણે વિદ્યાર્થીઓ સમક્ષ એ ઓડિયો કે રેકોર્ડિંગ જો સંભળાવીએ છીએ તો વિદ્યાર્થીઓ ખરેખર માના પ્રેમને સમજવા માટે આખી આખી કવિતામાં ગળાડૂપ થઈ જાય છે ઘણી વખત મેં તમને કહું ને માનવ સહજ મર્યાદાઓ છે અવાજ સારો ન હોય લાંબો સમય બોલી શકતા ન હોઈએ ઘણી વખત ઘણા બધા લેક્ચર્સ હોય એવું પણ બની શકે કે આપણે આપણા લેક્ચર્સના રેકોર્ડિંગ કરીએ છીએ અને એ વિદ્યાર્થીઓને સંભળાવીએ છીએ અને ઘણી વખત એવા ઓડિયો રેકોર્ડિંગ્સ જે છે એ પણ આપણી શિક્ષણ પ્રક્રિયામાં એક અગત્યનું માધ્યમ થાય છે તમે આગળ જે એનિમેટેડ વિડીયો જોયો કે જેમાં સોલર સિસ્ટમ આખી એનિમેટેડ બતાવવામાં આવી પણ જુઓ એ એનિમેટેડ વિડીયોમાં કોઈ પણ પ્રકારનો અવાજ નહોતો એટલે હવે શું થશે કે એ વિડીયોને કે એ એનિમેશનને વધારે સ્પષ્ટ કરવા માટે શિક્ષકે ત્યાં પોતાની સમજ આપવાની થશે જેટલી વાર શિક્ષકે વિડીયો બતાવશે એ એનિમેશન બતાવશે દરેક વખતે શિક્ષક એક જ પ્રકારની માહિતી નહીં આપી શકે એની માહિતીમાં ફેરફાર થશે કદાચ એવું બને મહત્ત્વની માહિતી ભૂલાઈ પણ જાય કદાચ એવું પણ બને મહત્ત્વની માહિતી રહી પણ જાય અને બિનજરૂરી વાતોનું પુનરાવર્તન થાય તો એનો ઉપાય શું તો એનો ઉપાય એ છે કે જો શિક્ષકની પાસે શક્ય હોય એવા સાધનોની ઉપલબ્ધતા હોય તો એણે આ એનિમેશન વિડીયોની સાથે પોતાનો અવાજ પણ રેકોર્ડ કરી લેવો જેને વિદ્યાર્થી જે ભાષામાં સમજી શકતા હોય ઘણી વખત અંગ્રેજી ભાષામાં ઓડિયોઝ હોય પણ એ વિદ્યાર્થીઓની સમજ કક્ષાની બહાર હોય એમને પોતાની માતૃભાષામાં એ જોઈતું હોય તો એવા સમયે આ એનિમેશન વિડીયોની સાથે શિક્ષક પોતાનો અવાજ રેકોર્ડ કરે અને એ રેકોર્ડિંગ વારંવાર વિદ્યાર્થી કેટલી પણ વખત પુનરાવર્તન કરવા ઈચ્છે એટલી વખત આપણે એને સંભળાવી શકીએ છીએ અને એ જે માહિતી છે એમાં પુનરાવર્તનની શક્યતા પણ ઓછી થઈ જાય મહત્ત્વની માહિતી પણ આવી જાય ઓડિયોમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો શિક્ષક એને એડિટ પણ કરી શકે અને જે માહિતીને ક્રમશઃ રજૂ કરવાની છે એ નવે નવ ઉપગ્રહોની રચના નવે નવ ઉપગ્રહોની ધરી નવે નવ ઉપગ્રહો વિશેની માહિતી પણ એમાં એડ કરતો કરતો એ શિક્ષક આખે આખું સોલર સિસ્ટમ ખૂબ જ સારી રીતે સમજાવી શકે તો અહીંયા ઓડિયો જે છે એ પણ એક ખૂબ મહત્ત્વનું એક માધ્યમ સાબિત થાય છે ઓડિયોની સાથે સાથે આવે છે વિડીયો ઘણી વખત માત્ર સાંભળવાનું હોય રેડિયો પર તમે આખી ક્રિકેટ મેચની કોમેન્ટ્રી સાંભળતા અને હવે તમે લાઈવ અત્યારે હાલમાં તમે જુઓ કે આપણે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની આખી જે ટેસ્ટ મેચ જોઈએ છે જો આપણે એને ખાલી સાંભળવાની જ હોત તો કદાચ સમજ એટલી ઓછી પડત મજા ન પણ આવત પણ હવે સમગ્ર ઘટના કે બનાવ કે પ્રસંગ માત્ર સાંભળીને નહીં તેને જોઈને સમજવાનું એક માધ્યમ છે વિડીયો જેને આપણે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી પણ ઓળખીએ છીએ અને એમાં સમગ્ર માહિતીની અર્થસભર રજૂઆત થાય છે સમગ્ર માહિતી જે છે એ શિક્ષકના પક્ષે કાંઈ જ કરવાનું રહેતું નથી માત્ર એણે વિદ્યાર્થીઓને વિડીયો બતાવતા પહેલાં કેટલીક જરૂરી સૂચનાઓ આપી દેવાની હોય અને આ જરૂરી સૂચનાઓની સાથે વિદ્યાર્થી આખે આખો વિડીયો જેમાં એના અવાજ પણ સંભળાતા હોય સંગીત પણ સંભળાતું હોય અને આખો જે બનાવ બને છે એ પણ એને જોવા મળતો હોય એટલે આમાં ઇન્દ્રિયોનો ઉપયોગ વધે છે તમારા કાન તમે સાંભળો પણ છો તમારી આંખથી તમે જુઓ પણ છો અને તમારા મગજમાં જે મેસેજીસ આવી રહ્યા છે તમે એને કન્વે કરવાના પ્રયત્નો પણ કરી રહ્યા છો એને સમજવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છો એટલે પ્રત્યયનનું એક ખૂબ જ સબળ માધ્યમ છે કે સબળ સાધન છે એ વિડીયોઝ છે તમે જુઓ કે આપણે કોઈ પણ કોન્સેપ્ટ્સને ક્લિયર કરવા હોય ત્યારે આવા કોન્સેપ્ટ્સના કેટલાક વિડીયો આપણી પાસે રેડીમેડ અવેલેબલ હોય છે અને કેટલાક સંજોગોમાં આપણી પાસે એવા સાધનો પણ છે કે આપણે એનું રેકોર્ડિંગ કરી શકીએ છીએ એને દ્રશ્ય શ્રાવ્ય સાધનમાં ફેરવી પણ શકીએ છીએ આપણા લેકચર્સની જે આપણે વાત કરીએ કે આપણા લેકચર્સ જે આપણે અત્યારે કોરોના પેન્ડેમિકમાં ઓનલાઈન માધ્યમથી ભણ્યા તો એવા સમયે શિક્ષકે વિદ્યાર્થીઓની પાસે કેટલા બધા વિડીયોઝ મોકલ્યા સમજાવવા માટે પોતાનો વિડીયો યુટ્યુબ પર મૂકીને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો આના કેટલા બધા ફાયદા એ પણ જોવા મળ્યા કે વિદ્યાર્થી પોતાની ઓન સ્પેસમાં ભણવાનો પ્રયત્ન કરે છે એને જ્યારે મન થાય છે એની જ્યારે અનુકૂળતા હોય છે અને એને જેટલી વાર એ વિડીયો જોવો હોય એટલી વાર એ વિડીયો જોઈને પોતાના કોન્સેપ્ટ્સ ક્લિયર કરે છે વિડીયોમાં માની લે કે આખી આખી વાર્તા અંગ્રેજોની ગુલામી અને ભારત દેશનું આઝાદ થવું એ આખો જે હિસ્ટ્રીનો કોન્સેપ્ટ છે એ જ્યારે હું ભણાવતી હોઉં વર્ગખંડમાં ત્યારે હું માત્ર શબ્દોમાં કે ચિત્રોમાં રજૂ કરું પણ માની લે કે કોઈ અંગ્રેજ અને ભારત વચ્ચેની જે પ્રોબ્લેમ્સ ગુલામીના હતા એની આપણી પાસે કોઈ વિડીયો હોય એની આપણે પાસે કોઈક એવી મૂવી કે નાની ક્લિપ્સ બનેલી હોય અને આપણે એ સમગ્ર બનાવ જો વિદ્યાર્થી સમક્ષ મૂકી દઈએ છે તો આપણે જે કહેવાનું છે એના કરતાં પણ વિશેષ લાગણી સભર રીતે જોડાઈને વિદ્યાર્થી એ કોન્સેપ્ટ શીખી જાય છે તમે વિડીયોમાં જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે આપણી એડવર્ટાઇઝમેન્ટ એ પણ બહુ જ મહત્ત્વની સાબિત થાય છે એવી એવી બધી જાહેરાતો બને છે કે જે વિદ્યાર્થીની એક કરતાં વધારે કૌશલ્યોને પોષનારી બને છે એક બહુ સુંદર તમે જો યાદ કરો બોનુટા એડ એની એક એડ આવે છે અને આ એડમાં એક પૈસાદાર વિદ્યાર્થી જે છે એની પાસે જે ફૂટબોલના શૂઝ હોય છે અને એ શૂઝ પોતાના ગરીબ વિદ્યાર્થીને કે ગરીબ મિત્રને આપે છે કે સારી રીતે મેચ રમી શકે અને આ જે આખો કોન્સેપ્ટ હું તમને બોલીને સમજાવું છું કે મદદ કરવાની ભાવના આપણામાં વિકસે એ તમને સમજાવવાનો પ્રયાસ જ્યારે હું ચિત્રથી કરું છું એ સમયે તમને હું આવી એક એડવર્ટાઈઝમેન્ટ બહુ નાની છે જેને ત્રીસ સેકન્ડમાં બતાવી શકાય એ બતાવું છું મધર ટેરેસાનું એવું કોઈ કોન્સેપ્ટ દર્શાવતું કે સેવા કરતું ગાંધીજીનો એવો કોઈ સેવા કરતો વિડીયો જો આપણે બાળકોને બતાવીએ છીએ તો એની આખી આખી જે અસર છે એ આપણને જુદી બની જાય છે પણ અહીં આગળ વિડીયોની જે પસંદગી કરીએ છે એ ખૂબ મહત્ત્વની સાબિત થાય છે આપણી વયકક્ષા આપણી ઓડિયન્સ આપણું વિષય વસ્તુ અને એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે વિડીયોને પસંદ કરવાના હોય છે સો આ પ્રકારે આપણી સમક્ષ મલ્ટી મીડિયા છે અને મલ્ટીમીડિયામાં એના કેટલાક ઘટકો જે આપણે જોયા કે જેમાં આપણે ટેક્સ્ટની વાત કરીએ એનિમેશનની વાત કરીએ ગ્રાફિક્સની વાત કરીએ ઓડિયો અને વિડીયોની વાત કરીએ હવે આ બધા જ માધ્યમો જે છે એ શિક્ષણમાં કેવી રીતે સંકલિત થાય છે આપણે એનો ઉપયોગ શિક્ષણમાં ક્યાં કરીએ છીએ સૌથી મહત્વનું છે ને કે આ જે મલ્ટીમીડિયા છે ને એ આપણી ટ્રેડિશનલ મેથડ કે પરંપરાગત પદ્ધતિ કરતાં એક સ્ટેપ આપણને ઉપર લઈ જાય છે આપણી અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને ખૂબ જીવંત બનાવી દે છે માનવ સહજ જે મર્યાદાઓ શિક્ષકની છે ને તેને આ આખું મલ્ટીમીડિયા ઓવરકમ કરી આપે છે એક કરતા વધારે માધ્યમો જોડાય છે એક કરતા વધારે માધ્યમોનું અર્થપૂર્ણ સંયોજન થાય છે અને એને કારણે શું બને છે કે આપણે વ્યક્તિગત ભિન્નતાઓને પોષી શકીએ છીએ એક કરતા વધારે વિદ્યાર્થીઓ જે અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે અલગ અલગ અધ્યયન શૈલી ધરાવે છે આપણે એવા વિદ્યાર્થીઓને પોષી શકીએ છીએ જિજ્ઞાસાઓ સંતોષી શકીએ છીએ આમ તો શું કહેવાય છે શિક્ષકનો એકમાત્ર હેતુ જે શું છે અધ્યયન પ્રક્રિયા જે છે એ અર્થસભર બને જે વિદ્યાર્થીઓને આપવાનું છે એની અધ્યયન નિપજો એ ચોક્કસ હોય ખરા અર્થમાં વિદ્યાર્થી શીખતો થાય અને શીખવાની પ્રક્રિયામાં એક સક્રિય ભાગીદાર બને એટલે આ જે આખું મલ્ટીમીડિયાનું શિક્ષણમાં સંકલન થાય છે ને ત્યારે એ વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયા પર અસર કરે છે એ શિક્ષકને તો મદદરૂપ થાય છે જ પણ એના સિવાય પણ એ આપણી શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને વધુ મદદરૂપ થાય છે અને એમાં આ જે આખી પ્રક્રિયા છે જે માધ્યમનો આપણે ઉપયોગ કરીએ છીએ ને એ શિક્ષક કેન્દ્ર નથી બનતો એ મોટા ભાગના કેસીસમાં એ વિદ્યાર્થી કેન્દ્રી બનતો હોય છે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખે અને આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ અને આપણે આજની સાથે આવતીકાલના નાગરિકો તૈયાર કરીએ છીએ અને જો આપણે આપણા વિદ્યાર્થીઓને આવી ટેકનોલોજી સભર બાબતોનો ખ્યાલ નહીં આપીએ તો બની શકે કે પરિવર્તન પામતું જે વિશ્વ છે એની સાથે આપણા જે વિદ્યાર્થીઓ છે એ કદમ ન પણ મિલાવી શકે આપણે બધા પ્રશિક્ષણાર્થીઓ ટીચર એજ્યુકેશન સાથે જોડાયેલા અને એ જે ફિલ્ડ આપણું છે એમાં પણ મલ્ટીમીડિયા ખૂબ સારી રીતે સંકલન થાય છે આપણું માઇક્રો ટીચિંગનું સેશન જ આપણે જોઈ લઈએ જો એવા માઇક્રો ટીચિંગને આપણે ડેમોલેશન અપાય છે ડેમોન્સ્ટ્રેશન પાઠ અપાય છે એવા કેટલાક પાઠોની ઉત્તમ પસંદગી કરીને એનું જો રેકોર્ડિંગ થઈ ગયું હોય અને એ જ પાઠ વારંવાર વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવે રજૂ કરવામાં આવે તો બની શકે કે આપણું માઇક્રો ટીચિંગનો જે કોન્સેપ્ટ છે એ ખૂબ સારી રીતે સ્પષ્ટ થઈ શકે દર વખતે શિક્ષક ડેમો આપે છે તો એમાં કેટલીક ભૂલો રહી જવા પામે છે કેટલીક ખામી રહી જવા પામે છે પણ આપણે આવી રીતે ઉત્તમ રેકોર્ડિંગ થયેલા જો વિડીયોઝ હોય આપણી પાસે એવા માઇક્રો ટીચિંગના સેશન હોય અને એમાં એક પણ ભૂલ ન રહી હોય અને વિદ્યાર્થીઓના તમામ પ્રકારના વિષય વસ્તુના પ્રશ્ન પ્રવાહિતાના સુદ્રઢીકરણના ઉત્તેજના વૈવિધ્ય કૌશલ્યના સ્પષ્ટીકરણ કૌશલ્યના અલગ અલગ એવા અનેક ડેમોલેશન જો આપણે રેકોર્ડિંગ કર્યા હોય એના ચિત્રો હોય એ જો આપણે વિદ્યાર્થીઓને એ બતાવીએ છીએ તો ઘણી વખત શિક્ષક માટે પણ અને વિદ્યાર્થીઓ માટે પણ માઇક્રો ટીચિંગના કોન્સેપ્ટ્સ અને માઇક્રો ટીચિંગમાં આવતા એ કેટલાક કૌશલ્યો સમજવા ખૂબ સહેલા પડી જાય છે ટીચર એજ્યુકેશનની અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એ મોટે ભાગે ઇન્ટરેક્ટિવ હોય છે આપણે સૌ જાણીએ છીએ કે આપણી આગળ એડલ્ટ લર્નર્સ આવે છે આપણે એન્ડ્રાગોજીની વાત કરીએ છીએ પેડાગોજીની નહીં કારણ કે આપણી સમક્ષ જે વિદ્યાર્થીઓ છે ને એ પુખ્ત વયના અધ્યેતા છે અને પુખ્ત વયના અધ્યેતા માત્ર ને માત્ર આપણને સાંભળતા નથી ત્યારે અધ્યાપક પક્ષે વધારે ઇન્ટરેક્ટિવ સેશન થાય આંતરક્રિયા કરતું એક વર્ગ થાય એના માટે પણ જો એ ચિત્રોનો ઉપયોગ કરે છે ચાર્ટ્સનો ઉપયોગ કરે છે ડેવિડ આસુબેલનું એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડલ એનો આખે આખો પાર્ટ રેકોર્ડ થયેલો હોય અને આપણે એને બતાવીએ છે તો આ પ્રતિમાનો શું છે પ્રતિમાનોના સોપાનો કેટલા છે અને એ બધી જ વસ્તુઓ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સ્પષ્ટતાથી સમજી શકતા હોય છે એડ્યુકેશનલ સાયકોલોજી એડ્યુકેશનલ ફિલોસોફી જ્ઞાન અને અભ્યાસક્રમ એવા જે કેટલાક વિષયો એ આપણા પ્રશિક્ષણાર્થીઓ માટે ખૂબ જ નવા છે અને એના જે કેટલા કોન્સેપ્ટ્સ છે એની જે કેટલીક સંકલ્પનાઓ છે એ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ નવી છે અપરિચિત છે તો એવી જે સમજના એવી જે સંકલ્પનાઓ છે તેને વધુ સારી રીતે સમજાવવા માટે પણ જો આપણી પાસે મલ્ટીમીડિયા ટેક્સ્ટ પણ બનાવી શકાય કે શિક્ષક એની માટે જરૂરી માહિતી જે છે એને ટેક્સ્ટમાં રૂપાંતર કરે વાક્યો ફેરવી દે અથવા તો એના પેરેગ્રાફ્સ પ્રેઝન્ટ કરે સારા ફોન્ટનો ઉપયોગ કરીને ફોન્ટ સાઇઝનો ઉપયોગ કરીને અને એની સાથે એના કેટલાક સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન તો એ આખું જે પ્રતિમાન છે એને સમજાવવાના સ્ટેપ્સ છે એના ચિત્રો છે એનું આખો એક લેસન પ્લાન એનો ડેમો હોય કે આખું સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનથી કેવી રીતે ભણાવી શકાય એનો જો આખો ડેમો હોય તો પણ વિદ્યાર્થી આખું જે પ્રતિમાનને ગોખતો હોય એને થિયરીને મોઢે કરતો હોય એના કરતાં એ આખો ડેમોલેશન જોઈને આખું સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન શું છે એ પણ સમજી શકે છે સો એવા પણ કેટલાક કોન્સેપ્ટ છે આપણી શિક્ષણ પ્રક્રિયામાં સ્પેશિયલી ટીચર એજ્યુકેશનના ફિલ્ડમાં એ ખૂબ ઉપયોગી સાબિત થયા છે જેનાથી આપણા જે પ્રશિક્ષણાર્થીઓ ભવિષ્યમાં શિક્ષક બનવાના કે અધ્યાપકો બનવાના ત્યારે પોતાને મળેલી આ માહિતી એમના મનમાં એ લાંબો સમય સુધી સંગ્રહ થઈ હોય અને જ્યારે વર્ગખંડમાં વિદ્યાર્થી જાય છે ત્યારે એ વિદ્યાર્થી આ બધી થિયરીનો ઉપયોગ પણ કરતો થાય છે આપણને ખબર છે આલ્બર્ટ બાંદુરાનો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત અને આ સિદ્ધાંતમાં એક બોબોડોલ નામનો પ્રયોગ છે અને એ પ્રયોગ દ્વારા આખું સામાજિક અધ્યયનનું સિદ્ધાંત જે છે એને રજૂ કરવામાં આવ્યો છે તો ત્યારે આપણે બોબોડોલનો પ્રયોગ હું શબ્દોમાં રજૂ કરું છું ચિત્રમાં રજૂ કરું છું બેસ્ટ વે છે મારી પાસે શબ્દો એનું ચિત્ર અને એના પણ કેટલાક રેકોર્ડિંગ્સ આપણી પાસે અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર આખી બોબરડોલ ઢીંગલી છે એને મહિલા વડે મારવામાં આવે છે એમાં અપશબ્દો વાપરવામાં આવે છે અને પછી બાળકો પણ એનું પુનરાવર્તન કરે છે જો આ જ આખે આખા કોન્સેપ્ટ છે એને સમજાવવા માટે હું આખો પ્રયોગ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરું અને વિદ્યાર્થીઓ એમાં પ્રતિપોષણ રૂપે મને શું સામે રિસ્પોન્સ આપે છે જો એ પણ તપાસવામાં આવે અને ત્યાર પછી હું આખે આખું સામાજિક અધ્યયનનો સિદ્ધાંત એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો આ જે સિદ્ધાંત છે એ વિદ્યાર્થી માત્ર સમજશે નહીં પણ ભવિષ્યમાં ચોક્કસ જરૂરિયાત પ્રમાણે વર્ગખંડમાં તેનો ઉપયોગ પણ કરીને એના વિદ્યાર્થીઓને ભણાવવાનો પ્રયત્ન કરશે આપણું શિક્ષણ એ માત્ર પરીક્ષા પૂરતું નથી પણ શિક્ષણનો સાચા અર્થમાં વિદ્યાર્થીના જીવનમાં ઉપયોગ થાય એ પણ એટલું મહત્ત્વનું હોય તો એ પ્રકારે આપણી ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં પણ આપણે આ મલ્ટીમીડિયાનો યુઝ કરીએ છીએ આપણને ખ્યાલ છે મોટાભાગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપણે મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રશિક્ષણાર્થીઓ કરતા જ હોઈએ છે એટલે આપણે આપણા અધ્યયન અનુભવો જે છે એને વધુ સમૃદ્ધ કરવા છે હોટ્સની પ્રેરણા હોટ્સ શું છે હાઈ ઓર્ડર થિંકિંગ સ્કિલ ઘણી વખત મલ્ટીમીડિયા જે છે ને એ આપણને ઉચ્ચ કક્ષાના વિચાર કૌશલ્યોની પ્રેરણા આપે છે આપણે એનાલિસિસ સિન્થેસિસ કરતાં બ્લૂમ ટેક્સોનોમી થોડા બધા પરિચિત છીએ અને એના જે સોપાનો છે એમાં જે પ્રથમ ત્રણ સોપાનો છે એ આપણા માટે નિમ્ન કક્ષાના વિચાર કૌશલો છે જેમાં યાદ રાખવું છે સમજવું છે પણ જેમ જેમ આપણે ઉપરના સ્તરમાં જઈએ છીએ તેમ તેમ આપણે એનાલિસિસ કરતાં થઈએ છીએ સિન્થેસિસ કરતાં થઈએ છીએ તો એ પ્રકારની જે હાઈ ઓર્ડર થિંકિંગ સ્કિલ છે એને પણ મલ્ટી મીડિયા પોસે છે એ આપણને હેલ્પફુલ થાય છે કે આપણી ક્રિએટિવિટી વધે છે અને આપણી ઇન્ટરેક્ટિવિટી વધે છે અને આપણે અધ્યાપકોને પ્રશ્નો પૂછતા થઈએ છીએ આપણી પ્રશ્નોની પૂછવાની જે કક્ષા છે એ પણ ઘણી વખત ઊંચી આવતી આપણને જોવા મળે છે એટલે શિક્ષણ પ્રક્રિયામાં પણ આપણે મલ્ટી મીડિયાનો ઉપયોગ આ પ્રકારે આપણા ટીચર એજ્યુકેશનના ફિલ્ડમાં કરીએ છીએ મૂલ્યાંકન પ્રક્રિયામાં પણ આપણે જ્યારે જોડાઈએ છીએ ત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે પણ આપણે મલ્ટીમીડિયાનો યુઝ કરી શકીએ છીએ આજે આપણી આગળ એટલા એટલી બધી સ્ક્વીઝ અવેલેબલ છે જેમાં ચિત્રો છે જેમાં રેકોર્ડ્સ કરેલા વિડીયોઝ છે અને એને જોઈને વિદ્યાર્થીઓએ જવાબ આપવાના હોય છે તો આપણી મૂલ્યાંકન પ્રક્રિયામાં પેપર સેટિંગ કરવું પેપર બનાવવું બ્લુ પ્રિન્ટની રચના કરવી એવા ઘણા બધા સોફ્ટવેર પણ અવેલેબલ છે કે એ સોફ્ટવેરથી આપણે વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન થઈ શકે આપણે જો કરીએ તો એમાં ઘણી વખત પક્ષપાત રહી જતો હોય અથવા ઘણી વખત આપણી કોઈ ભૂલ રહી જતી હોય આપણી કોઈ ખામી રહી જતી હોય પણ આવા કેટલાક ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીએ તો આપણે ચોક્કસ પ્રકારે આપણી મૂલ્યાંકન પ્રક્રિયાને પણ વધારે સરળ બનાવી શકીએ એ જે કામ છે એ થોડું કંટાળાજનક કામ હોય પણ એ કામને પણ આપણે ઇન્ટરેક્ટિવ અને વધારે એન્ટરટેનિંગ બનાવીએ વિદ્યાર્થીને પણ મજા આવે એનું મૂલ્યાંકન આ પ્રકારે થાય છે અને ઘણા બધા મોટાભાગના વિદ્યાર્થીઓ એવા પણ છે જે કેબીસી નું ફોર્મેટ છે કોન બનેગા કરોડોપતિનું એ ફોર્મેટમાં આખી આખી ને પ્રેઝેન્ટ કરી છે અને વિદ્યાર્થીને ખૂબ સારી રીતે એ ક્વિઝના જવાબો આપે છે અને એનું સમેટિવ અને ફોર્મેટિવ ઇવેલ્યુએશન જે છે એ આપણે કરીએ છીએ ગૂગલ ફોર્મ બધા આપણે પરિચિત છીએ એના ઉપયોગથી આપણું ઇવેલ્યુએશન થઈ શકે છે આપણે પેપર ઓનલાઈન આપ્યા છીએ તો એ પણ એક માધ્યમનો જ ઉપયોગ છે કે જેમાં આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને આપણે આવી પરીક્ષાઓ પણ લઈ શક્યા છે અને ટીચર એજ્યુકેશનના ફિલ્ડમાં શિક્ષણ શિક્ષણની સાથે સાથે સંશોધન પણ એટલું જ જોડાયેલું એક ક્ષેત્ર છે કે જેમાં આપણે ઘણી વખત સેમિનારમાં કોન્ફરન્સમાં પાર્ટિસિપેશન થવા માટે જતા હોઈએ પેપર પ્રેઝન્ટ કરવા માટે જતા હોઈએ અથવા તો આપણે કોઈ આપણા પેપર પબ્લિશ પણ કરતા હોઈએ રિસર્ચ પેપર્સ છે આર્ટિકલ્સ છે તો તેવા સમયે પણ મલ્ટીમીડિયા આપણી માટે ખૂબ ઉપયોગી એક માધ્યમ બને છે મલ્ટીમીડિયાના ઉપયોગથી આપણો આર્ટિકલ આપણું રિસર્ચ પેપર આપણે વધારે ક્વૉલિટીવાળું બનાવીએ એનું પ્રેઝન્ટેશન પણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે માત્ર બોલીએ એના કરતાં એ પાંચ કે દસ મિનિટમાં આપણો જે કોન્સેપ્ટ છે ડેટા મળ્યા હોય એનો ગ્રાફ બતાવી દઈએ છે એમાં જો કોઈ વિડીયો મળ્યો હોય સારો તો આપણે એ બતાવી શકીએ છીએ અને ટેક્સ્ટ પણ મૂકી હોય જો આપણી આખી જે રજૂઆત છે એ આપણું પેપર તો માની લે કે બે હજાર શબ્દોનું હોય પણ આપણે આખું પેપર ત્યાં વાંચતા નથી એમાંથી જે મુખ્ય મુદ્દા છે જે સમરીઝ છે એ સમરીના કેટલાક મુદ્દાઓ ચાવીરૂપ બાબતો એ આપણે પીપીટી સાઈડમાં મૂકી હોય ત્યારે એવા ઉપયોગ કરીને પણ આપણી સંશોધન પ્રક્રિયાને આપણે વધારે વેગવંતી બનાવીએ છીએ એટલે આખે આખું ટીચર એજ્યુકેશનનું ફિલ્ડ અને એ સિવાય પણ સમગ્ર શિક્ષણ ક્ષેત્ર એવું છે જે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરે છે અને એનાથી વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષે છે શિક્ષકોની કેટલીક માનવ સહજ મર્યાદાઓ ઓછી થઈ જાય છે શિક્ષકોના પક્ષે કેટલીક શક્તિ અને એની જે સમય છે એ પણ ઓછો ખર્ચ થાય છે અને ઓછા સમયમાં વધુ સારી રીતે વિષય વસ્તુનું પ્રેઝન્ટેશન થાય છે સો આ પ્રકારે આપણે વિદ્યાર્થીઓ આજે શીખ્યા છીએ એનો ઉપયોગ આપણે આપણા ભાવિ શિક્ષણમાં કરીશું મલ્ટીમીડિયાનો યુઝ કરીને આપણે આપણી ઓડિયન્સને જોઈશું આપણા અધ્યેતાઓને જોઈશું આપણું વિષય વસ્તુ સમજીશું અને આ વિષય વસ્તુ સાથે કયું માધ્યમ અથવા કયા વધારે માધ્યમો એ વધારે જોડાઈ શકે તેવા છે તેની સમજ પ્રાપ્ત કરીને આપણા વિષય વસ્તુને વધારે અર્થસભર બનાવવા માટે તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું આભાર